ભણીએ છીએ. તો આપણે આના અગાઉના વિડિયોની અંદર આપણે જન્મનું પ્રમાણપત્ર જોયું અને એના ઉપરથી થોડા ઘણા પ્રશ્નો જોયા હતા. હવે આપણે અહીંયા કેલેન્ડર વિશે જોવાનું છે. તો કે કેલેન્ડર, તો કે હા, આપણને દરેક ઘરમાં કેલેન્ડર જોવા મળે છે. આપણા મોબાઈલની અંદર પણ કેલેન્ડર હોય છે. આ કેલેન્ડરનો ઉપયોગ આપણે શું કરીએ છીએ કે તારીખ, વાર, તારીખ અને વાર જોવા માટે કરીએ છીએ. અને બીજું કે કયો મહિનો છે એ જોવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કયા દિવસે શું વિશેષ છે, આ દિવસની વિશેષતા શું છે, એ પણ અમુક કેલેન્ડરોની અંદર બધું લખી આપેલું હોય છે. કે કોઈ પણ એક દિવસ, ધારો કે આપણે લઈએ કે 26મી જાન્યુઆરી, તો 26મી જાન્યુઆરી તો કે એક વિશેષ દિવસ છે. તો કે એના દિવસે શું હોય કે આપણે ધ્વજ ફરકાવીએ છીએ, હા, રાષ્ટ્રગીત ગાઈએ છીએ, ઝંડા ગીત ગાઈએ, બધું. અને બીજું કે એ દિવસને આપણે કયા કયા દિવસ તરીકે ઓળખીએ છીએ, તો કે એને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. તો એની ખાસિયતો જે હોય છે, જે દિવસની જે ખાસિયત હોય છે, એ પણ કેલેન્ડરોમાં દર્શાવેલી હોય છે. તો આપણને બધાને લગભગ તો કેલેન્ડર જોતા આવડે જ છે. તો આપણે બધાએ કેલેન્ડર જોયું છે. તો આપણે અહીંયા અમુક કેલેન્ડર પરથી પ્રશ્નો છે. એવું જ અહીંયા એક આપણે જોઈએ તો કે 2018ના વર્ષનું કેલેન્ડર છે. અત્યારે આપણે કયું વર્ષ ચાલે છે, 2021, પણ આપણે 2018નું જે કેલેન્ડર છે એને જોઈ, એને ધ્યાનમાં રાખી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો 2018નું કેલેન્ડર એ આપણને આપણા મોબાઈલમાં પણ મળી રહે છે, અથવા તો આપણા ઘરમાં આપણે સ્ટોર કર્યો હોય તો પણ આપણને મળી રહે. તો આપણે અહીંયા 2018ના કેલેન્ડર વિશે જોઈએ. હવે જો કેલેન્ડર જોઈએ એની પહેલાં આપણે ધ્યાન રાખીએ કે આપણું કેલેન્ડર કેટલું હોય છે, તો કે એક વર્ષનું હોય છે. એક વર્ષ પૂરો થાય એટલે એ કેલેન્ડર આપણા માટે નકામું થઈ જાય. આપણે જોઈએ કે અત્યારે 2021 છે, તો 2020નું જે કેલેન્ડર હતું એ આપણને કામ આવતું નથી. તો કે એક વર્ષ માટેનું આ કેલેન્ડર હોય છે. તો કે એક વર્ષ, તો કે હા, આપણે અગાઉ જોઈ ગયા કે એક વર્ષની અંદર શું હોય છે, 12 મહિનાઓ હોય છે. આ 12 મહિનાઓ, તો કે ગુજરાતીમાં પણ 12 મહિના છે અને અંગ્રેજીમાં પણ 12. આપણે જોઈએ કે 2018ની વર્ષ લઈએ છીએ તો એ કયા મુજબ છે, તો કે અંગ્રેજી મહિનાઓ મુજબ છે. તો કે કઈ રીતે, કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 12 મહિનાઓથી આપણું વર્ષ બનેલું હોય છે. તો હવે આપણે 2018નું કેલેન્ડર જોઈએ અને એના ઉપરથી થોડા પ્રશ્નોના જવાબ મેળવીએ. તો જો અહીંયા તમને તમારી ચોપડીની અંદર 2018નું કેલેન્ડર આપેલું છે, જે અહીંયા છે, તો એની અંદર તમે જોશો તો કે 2018, વર્ષ 2018 છે, ત્યાં ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે કે જાન્યુઆરીથી લઈ અને છેક ડિસેમ્બર સુધીનું આ કેલેન્ડર આપ્યું છે. તો એની અંદર શું છે કે તમને જો વાર આપેલા છે કે સોમવારથી જો રવિવારથી શનિવાર સુધી છે, એટલે એનો મીન શું થયું કે અઠવાડિયું, રવિવારથી શનિવાર, એટલે આપણું શું થયું કે ભાઈ એક અઠવાડિયું. તો કે અઠવાડિયાનો પહેલો દિવસ તો કે રવિવાર છે, બરાબર, અને છેલ્લો દિવસ તો કે શનિવાર છે, અને અઠવાડિયું તો કે આ અઠવાડિયું કેટલા દિવસનું બનેલું છે. તો જો અહીંયા જુઓ તો તમને દેખાશે, રવિવારથી શનિવાર લો તો કે એની અંદર જોઈએ તો કે 7 દિવસનું અઠવાડિયું કેટલા દિવસનું છે, 7 દિવસનું બનેલું છે. જરૂરી નથી કે દરેક મહિનામાં રવિવારના દિવસથી જ પહેલી તારીખ આવતી હોય. આપણે જોઈએ તો કે તારીખ મહિનાઓ છે, કે મહિનાઓ દિવસોથી બનેલા હોય, તો કે એની અંદર 30 કે 31 દિવસ હોય છે, બરાબર, 30 દિવસ અથવા 31 દિવસ. તો જ્યારે ધારો કે કોઈ દિવસે શુક્રવારે 31 તારીખ પૂરી થઈ હોય, તો જરૂરી નથી કે રવિવારે જ પહેલી તારીખ આવે. શુક્રવાર પછી આવે શનિવાર, તો શનિવારે પહેલી તારીખ, તો એ રીતે સ્ટાર્ટ થતું હોય. આપણા અઠવાડિયાનો પહેલો દિવસ રવિવાર છે, મહિનાનો પહેલો દિવસ નહીં, બરાબર. તો આપણે અહીંયા જે કેલેન્ડર છે એના ઉપરથી થોડા પ્રશ્નો જોવાના છે. તો અહીંયા જોઈએ કે આપણને પહેલો જ પ્રશ્ન છે કે જે મહિનાના 30 દિવસ છે તે મહિનાની યાદી તૈયાર કરો. તો જો તમે કેલેન્ડર જોશો, 2018નું કેલેન્ડર જોશો, તો એના ઉપરથી પણ તમને 30 દિવસ કયા મહિનામાં છે એ મળી રહે છે, બરાબર. તો તમે જુઓ તો અહીંયા જેમાં 30 તારીખ, છેલ્લી તારીખ 30 હોય, એ મહિનો 30 દિવસનો છે. તો અહીંયા જોશો તો કે જાન્યુઆરી, તો જાન્યુઆરીમાં તો 31 છે, એ 30 દિવસનો નથી. ફેબ્રુઆરી, તો કે ફેબ્રુઆરી તો 28 દિવસનો છે, તો એ પણ 30 દિવસનો નથી. માર્ચ, તો કે એ પણ 31નો છે. તો હવે 30નો તો માર્ચ પછી છે એપ્રિલ, તો એપ્રિલમાં કેટલા છે, 30 છે, 30 દિવસ છે. એટલે પહેલો આપણે શું લખી શકીએ, યાદી તૈયાર કરીએ છીએ એમાં, તો કે એપ્રિલ, એપ્રિલ. પછી જોઈએ તો કે મે, તો મે માં જોઈએ તો મે માં કેટલા છે, તો કે 31 દિવસ. જૂન, તો કે 30 દિવસ, તો એને
પછી જુલાઈ તો કે 31 દિવસ, ઓગસ્ટ તો કે 31 દિવસ, પછી સપ્ટેમ્બર તો કે 30 દિવસ, તો એને અહીં આપણે લખી શકીએ કે સપ્ટેમ્બર, ત્યાર પછી ઓક્ટોબર તો ઓક્ટોબરમાં 31 દિવસ છે તો 31 દિવસ વાળા મહિનામાં આવે, ત્યાર પછી છે નવેમ્બર તો કે નવેમ્બરમાં કેટલા દિવસ છે 30 દિવસ, તો એને આપણે અહીંયા લખી શકીએ તો કે નવેમ્બર બરાબર, ત્યાર પછી ડિસેમ્બર તો કે ડિસેમ્બરમાં પણ કેટલા છે 31 દિવસ છે બરાબર, તો હવે આપણે જોઈએ કે અહીંયા આપણે જોયું તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર એ કેટલા દિવસના છે તો કે 30 દિવસના મહિનાઓ છે, આના ઉપરથી 31 દિવસના પૂછે તો આપણે 31 દિવસના પણ લખી શકીએ કે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર એ કેવા છે 31 દિવસના મહિનાઓ છે બરાબર, હવે જુઓ આપણે આ રીતે કેલેન્ડરથી તો યાદ રાખી શકીએ પણ એના સિવાય કયો મહિનો 30 દિવસનો છે અને કયો મહિનો 31 દિવસનો છે એને યાદ રાખવાની આપણે એક નવી રીત જોઈએ, તો જુઓ તમારો આ પંજો છે બરાબર, એમાં હવે તમારે શું કરવાનું જે ભાગ ઉપસેલો છે જે મહિનો ઉપસેલા ભાગ ઉપર આવે એમાં 31 દિવસ હશે અને જે ભાગ આ ખાડામાં આવે એમાં 30 દિવસ હશે, આપણે જોતા જઈએ ને કેલેન્ડર સાથે સરખાવતા જઈએ, તો પહેલું જ છે તો કે જાન્યુઆરી તો કે હા 30 છે બરાબર, પછી ફેબ્રુઆરી ખાડામાં આવે છે તો કે એમાં તો 30 હોવા જોઈએ ના, પણ ફેબ્રુઆરી એક એવો મહિનો છે કે જેની અંદર 29 અથવા તો 28 દિવસ હોય છે, એમાં 30 દિવસ હોતા નથી, અથવા તો 29 હશે અથવા તો 28 હશે બરાબર, તો 28 દિવસ જનરલી 28 દિવસ હોય છે પણ જ્યારે આપણું લીપ વર્ષ હોય એટલે કે દર 4 વર્ષે એમાં 29 દિવસ હોય છે, તો કે પહેલા જાન્યુઆરી 31 પછી ફેબ્રુઆરી લઈએ તો કે 30 28 છે એટલે 28 અથવા 29, પછી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો કે 31 છે અહીંયા 31 હા, માર્ચ પછી એપ્રિલ તો કે 30 તો કે છે 30 હા, એપ્રિલ પછી મે તો મેમાં 31 છે ને 31 અહીંયા પણ 31 આવે છે, જો એપ્રિલ મે પછી જૂન જૂનમાં 30 તો ત્યાં પણ 30 છે, જૂન પછી જુલાઈ જુલાઈમાં 31 તો ત્યાં પણ 31 છે, હવે ક્યાંથી સ્ટાર્ટ કરી છું ફરીથી આ બાજુથી, અહીંયા પૂરું થઈ જાય એટલે ફરીથી આ બાજુથી જુલાઈ પછી ઓગસ્ટ તો ઓગસ્ટમાં પણ કેટલા આવશે 31 એ પણ અહીંયા છે, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર તો એમાં 30 દિવસ, પછી ઓક્ટોબર તો એમાં 31 દિવસ, નવેમ્બર તો 30 દિવસ અને ડિસેમ્બર તો 31 દિવસ, એટલે જનરલી આપણે આ રીતે રાખીએ ને ગણીએ કે જાન્યુઆરી 31 ફેબ્રુઆરી 30 અથવા 29 અથવા 28 જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર, એટલે જે ભાગ આ ઉપસેલા ભાગમાં આવે એને આપણે 31મો મહિનો કહીશું અને જે ભાગ આ ખાડામાં આવે એને 30મો મહિનો કહીશું બરાબર, ત્યાર પછી હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, તો બીજા પ્રશ્નમાં શું છે કે ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે, તો આપણે જોયું કે ફેબ્રુઆરીમાં કાં તો 28 દિવસ હોય અથવા તો 29 દિવસ હોય, 29 દિવસ ક્યારે આવે તો કે દર 4 વર્ષે આવતા હોય છે, પણ અહીંયા આપણે જોઈએ કે 2018નું કેલેન્ડર છે, આપણને 18ના કેલેન્ડર ઉપરથી કીધું છે, તો એમાં જુઓ તો કે ફેબ્રુઆરીમાં કેટલા દિવસ છે તો કે 28 દિવસ છે, કેટલા દિવસ છે 28 દિવસ, તો અહીંયા કેટલા આવશે 28 દિવસ બરાબર, ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, તો ત્રીજા પ્રશ્નમાં શું કીધું છે કે અઠવાડિયું કેટલા દિવસનું હોય છે, તો આપણને બધાને ખબર છે કે અઠવાડિયું એટલે 7 દિવસનો સમૂહ, તો કે અઠવાડિયું કેટલું હોય તો કે 7 દિવસ, અઠવાડિયામાં 7 દિવસ હોય છે બરાબર, ત્યાર પછી આપણો છે ચોથો પ્રશ્ન કે જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે, આ બધા મહિના માટે સાચું છે, હવે તમારે કેલેન્ડરમાં જોવાનું અને દરેક મહિનાના અઠવાડિયા ગણવાના, પહેલા તો આપણે જુલાઈ મહિનાના જોઈએ, તો જુલાઈ મહિનાના અઠવાડિયા જોઈશું તો કેટલા અઠવાડિયા છે ત્યાં 4 અઠવાડિયા છે, કેટલા છે 4, હવે તમને એવું થાય કે કદાચ આગળ પાછળ કરીને 5 નહીં થઈ જતા હોય, ના અહીંયા કેટલા છે 4 અઠવાડિયા છે, તો એ જ રીતે બધા મહિનાઓમાં જોઈએ તો બધા જ મહિનાઓમાં પણ કેટલા છે 4 અઠવાડિયા છે, તો અહીંયા આપણે 2018ના કેલેન્ડર મુજબ જોઈએ તો કે જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે 4 અઠવાડિયા બરાબર, આ બધા મહિના માટે સાચું છે તો કે હા બધા મહિના માટે સાચું છે, આપણે જનરલી જોઈએ તો કે દરેક મહિનામાં 4 અઠવાડિયા હોય છે, દરેક મહિનાની
કોઈ પણ વર્ષનું કેલેન્ડર હોય ની અંદર દરેક મહિનાની અંદર ચાર અઠવાડિયા આવેલા હોય. હવે જોઈએ આપણે પાંચમો પ્રશ્ન. તો પાંચમા પ્રશ્નમાં શું છે કે કેલેન્ડરમાંથી નીચેની તારીખનો વિશે દિન વિશેષ લખો. એટલે કે આપણને જે કેલેન્ડર આપ્યું છે એ કેલેન્ડરની અંદર આપણને અહીંયા જો અહીંયા આપણને ફક્ત તારીખો જ આપી છે, પણ જે 2018 નું કેલેન્ડર હશે તો એને એને અંદર શું હશે કે જે તારીખ છે એ તારીખની નીચે જે દિવસ હશે એ દિવસની કઈ ખાસિયત હોય છે તો એ દિવસ વિશે લખેલું હોય છે. તો એ અહીંયા આપણે લખવાનું છે. તો ચલો અહીંયા જોઈએ કે શું આપ્યું છે. પહેલા 26 જાન્યુઆરી. તો 26 જાન્યુઆરી એટલે તો કે રિપબ્લિક ડે. તો રિપબ્લિક ડે ને આપણે શું કહીએ છીએ, ગણતંત્ર દિવસ અથવા તો રિપબ્લિક ડે. તો અહીંયા આપણે લખવાનું કે ગણતંત્ર દિવસ બરાબર 26 જાન્યુઆરી. તો કે ગણતંત્ર દિવસ અથવા રિપબ્લિક ડે. ત્યાર પછી આપણને આપ્યું છે 14 નવેમ્બર. તો 14 નવેમ્બર તો એ ક્યારે આવશે, તો કે નવેમ્બર મહિનાની 14 તારીખે. તો કે એ દિવસે શું વિશેષતા હોય છે, તો એ દિવસે આપણે એ દિવસને પૂરા વિશ્વની અંદર ચિલ્ડ્રન ડે એટલે કે બાળક દિવસ તરીકે ઓળખીએ છીએ. તો એમાં આપણે શું લખીશું, ચિલ્ડ્રન ડે, ચિલ્ડ્રન ડે. ત્યાર પછી છે 5 સપ્ટેમ્બર. તો 5 સપ્ટેમ્બર તો કે એ આપણે જોઈએ તો કે એક આખું 1 તારીખથી 5 તારીખ સુધી એને આપણે મનાવતા હોઈએ છીએ. તો કયું છે એ, શિક્ષક દિન. તો કે 5 સપ્ટેમ્બર તો કે શિક્ષક દિન તરીકે એને આપણે ઉજવીએ છીએ. તો 5 સપ્ટેમ્બર તો કે શિક્ષક દિન. તમે બધા પણ સ્કૂલમાં હો છો ત્યારે શું કરો છો, આપણે પણ સ્કૂલની અંદર શિક્ષક દિનનો પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ જેમાં વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન તો કે 6ઠો પ્રશ્ન, એમાં આપણને શું આપ્યું છે કે 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું. હવે જો અહીંયા કયું વર્ષ છે, તો કે વર્ષ 2018 છે. હવે શું પૂછ્યું છે, 2 વર્ષ પહેલા, પહેલા કીધું છે પછી નહીં, શું કીધું છે આપણને, પહેલા. તો પહેલા એટલે આપણે શું કરવું પડશે, 2 વર્ષ પાછળ ખસવું પડે. તો કે ચલો અહીંયા 18 છે, 1 વર્ષ ખસીએ પાછળ એટલે 17, હજી 1 વર્ષ પાછળ ખસીએ તો કયું આવે, 16. તો કયું આવશે કે 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું, તો કે 2016. 2016 ન ખબર પડે તો શું, તો કે હાલનું જે વર્ષ છે 2018 એમાંથી 2 વર્ષ પહેલાનું કીધું છે તો એને બાદ કરો. તો 2 ને બાદ, તો 8 માંથી 2 જાય 6, 1 માંથી 0 જાય 1, 0 માંથી 0, 2 માંથી 0 જાય 2, એટલે કેટલું આવ્યું, 2016. તો અહીંયા કેટલા આવે, 2016. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો એની અંદર શું છે, 3 વર્ષ પછી કયું વર્ષ થશે. શું કીધું છે, 3 વર્ષ પછી કયું વર્ષ હોય. તો અહીંયા પછીનું કીધું છે, પહેલાનું નથી, પછીનું કીધું એટલે 3 એડ કરવાના. તો 18 છે એની અંદર 3 એડ કરીએ તો 19, 20 અને 21. તો કયું વર્ષ થશે, 2021. પ્રશ્ન જોઈએ તો એમાં શું કીધું છે, વર્ષમાં આવતા તહેવારને ક્રમમાં ગોઠવો. વર્ષમાં એટલે અહીંયા કયા વર્ષની વાત ચાલે છે, 2018ની. તો એમાં જે કંઈ તહેવારો આવે છે એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણને પહેલા ક્રમમાં શું આપ્યું છે, 7 નવેમ્બર દિવાળી. બીજા ક્રમમાં છે 26 ઓગસ્ટ રક્ષાબંધન. ત્રીજું 25 ડિસેમ્બર નાતાલ. અને ચોથું 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. તો હવે આને શું કરવું પડશે, આપણે ક્રમમાં ગોઠવવું હોય તો એના માટે આપણે શું કરવું પડે, તારીખ જોવી પડે અને એનો મહિનો જોવો પડે. તો ચલો તારીખ જો સેમ તારીખ હોય તો પછી આપણે મહિનો જોવાનો રહેશે. તો કે 7, 26, 25 અને 2 તારીખ છે. બધી તારીખો કેવી છે, અલગ અલગ છે બરાબર. તો એમાં જોઈએ તો કે હવે મહિના પ્રમાણે, તો પહેલા કયો મહિનો આવે, જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એ પ્રમાણે આપણે જોતા જઈએ તો કે જાન્યુઆરીમાં નથી, શું છે અહીંયા, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર અને નવેમ્બર. તો કે નવેમ્બર તો કે 11મો મહિનો છે, ડિસેમ્બર 12મો મહિનો છે, ઓગસ્ટ 8મો મહિનો છે અને ઓક્ટોબર તો એ કયો મહિનો થશે, તો કે 10મો મહિનો છે. તો અહીંયા કયા કયા મહિના આપ્યા છે, 8મો, 10મો, 11મો અને 12મો. તો પહેલા કયો મહિનો આવે, 8મો મહિનો. તો પહેલા કયો આવશે, બીજા નંબરનો એટલે કે 26 ઓગસ્ટ. તો પહેલા બરાબર. ત્યાર પછી તો કે 10મો મહિનો, તો એ કયો છે, 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. તો ત્યાર પછી કયો આવશે, ગાંધી જયંતિ એટલે 4થા નંબરનો. ત્યાર પછી 11મો મહિનો તો કે નવેમ્બર છે, 10, 7 નવેમ્બર દિવાળી. તો કે દિવાળી પહેલા આવ્યું
ગાંધી જયંતિ પછી દિવાળી તો કે પહેલા નંબરનું ત્યાર પછી તો કે છેલ્લે ડિસેમ્બર તો કે નાતાલ 25 ડિસેમ્બર નાતાલ તો છેલ્લે ત્રીજા નંબરનું તો આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ તો પહેલા કયું થયું અહીંયા રક્ષાબંધન ત્યાર પછી નો તહેવાર ગાંધી જયંતિ પછી દિવાળી અને છેલ્લે આવશે નાતાલ બરાબર તો આ રીતે આપણે 2018 નું કેલેન્ડર જોયું એ જ પ્રમાણે આપણે વીક કેલેન્ડરનો જોઈ અને એનો અભ્યાસ કરી શકીએ છીએ તો ત્યાર પછીનો જે નેક્સ્ટ ટોપિક છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર શીખીશું થેન્ક યુ